નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ભણીશું પાઠ 4, લાખો વણજારો. લાખો કરીને એક વણજારો હતો. પૈસે ડકે એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી. એ તો ગયો વાણિયાને ત્યાં. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો. લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. લાખા નામનો એક વણજારો હતો. વણજારો એટલે ગામે ગામ વિચરતી એક જાતિ છે. એ પૈસે ડકે સુખી હતો, પણ એક વખત એને ભીડ પડી એટલે કે પૈસાની તંગી થઈ પડી, એટલે એ વાણિયા પાસે ગયો. વાણિયાએ તેને કહ્યું કે તમારે જોઈએ એટલા રૂપિયા લઈ જાઉં, તમારા જ છે. ત્યારે લાખાએ પોતાને જોઈતા પૈસા છે એ વાણિયાના ચોપડામાં ખાતે મંડાવ્યા અને પૈસા લીધા. અને તેને વાણિયાને કહ્યું કે ચાલો શેઠજી, રામ રામ, આ મહિનો પૂરો થશે એટલે હું તમારી રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારી પાસે મૂકી જાઉં. ડાઘિયો એટલે કે લાખાનો પાલતુ કૂતરો હતો અને એને ખૂબ પ્રિય હતો. ત્યારે વાણિયાએ એવું કહ્યું કે એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. આ દૂધે ધોયેલા છે એ રૂઢિપ્રયોગ છે, એટલે કે વિશ્વાસપાત્ર છે. તો વાણિયા એવું કહે છે કે તમારે કંઈ આપવાની જરૂર નથી, તમે વિશ્વાસપાત્ર છો, તમે તો પૈસા પાછા આપી જ દેશો. ત્યારે લાખો કહે છે કે તમારી ખૂબ મહેરબાની શેઠ, પણ એમ કંઈ સાનમાં મૂક્યા વગર કંઈ મારાથી પૈસા ન લેવાય. સાનમાં મૂકવું એટલે કે ગીરવે મૂકવું. જ્યારે આપણે કોઈ પાસેથી પૈસા લઈએ ત્યારે આપણી કોઈ કિંમતી વસ્તુ છે એ ગીરવે મૂકવાની હોય, તો એમ કે એમ કંઈ ગીરવે મૂક્યા વગર મારાથી તમારી પાસે પૈસા ન લેવાય. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ અને આંખથી ઇશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો. ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. લાખાએ છે પોતાનો જે પ્રિય કૂતરો ડાઘિયો હતો તેને ડચકારીને, એટલે કે પ્રેમથી, શેઠ પાસે રહેવા માટે આંખ અને હાથથી ઇશારો કર્યો અને પછી તરત જ એની ઉપરથી આંખ વાળી લીધી, એટલે કે પોતાની નજર ફેરવી લીધી. કેમ કે એ લાખાને કૂતરો ખૂબ પ્રિય હતો અને કૂતરો પણ લાખાને ખૂબ પ્રેમ કરતો હતો. આથી લાખો છે એને છોડી શકે એમ નહોતો, પણ એક મહિના માટે તેને ગીરવે મૂકવો પડે એમ હતો. એટલે તરત જ લાખાએ આંખ વાળી લીધી અને ડાઘિયો પણ પોતાના શેઠ, પોતાનો માલિક જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એની પીઠ તરફ જોતો જ રહ્યો. પછી તો એવું બન્યું કે શેઠના ઘરે એક રાતે ખાતર પડ્યું. હજારોની ચોરી થઈ. ચારેક ઓર તપાસ ચાલી. ડાઘિયો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે. એટલે પછી એક વખત એવું બન્યું કે શેઠના ઘરે એક રાત્રે ખાતર પડ્યું. ખાતર પડવું એટલે કે ચોરી થવી. તો એક વખત શેઠના ઘરે રાત્રે ચોરી થઈ. હજારો રૂપિયા ચોરાઈ ગયા. બધી બાજુ તપાસ કરવા લાગ્યા. શેઠ અને બીજા માણસો છે બધી બાજુ તપાસ કરવા લાગ્યા. ડાઘિયો પણ એમની જોડે જ હતો. થોડોક આગળ જાય અને પાછો આવે, થોડોક આગળ જાય અને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને. એટલે કે ડાઘિયો છે એમની જોડે હતો, એ બધાને બતાવવા માંગતો હતો કે ચોરીનો સામાન ક્યાં છે. થોડોક આગળ જાય અને પાછો આવે, કેમ કે કૂતરો છે એ તો બોલી શકવાનો નથી. એટલે પણ માણસો છે એના તરફ કોઈ ધ્યાન દેતા નહોતા. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. ત્યાં ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. એટલે બધા શોધખોળ કરતા હતા ચોરોની, કે ભાઈ ચોરો ક્યાં છે, ચોરીનો સામાન ક્યાં છે, આ બધું કરતા હતા. ત્યારે કૂતરો પણ એમની સાથે હતો. કૂતરાએ પ્રયત્નો કર્યા, પણ કોઈનું ધ્યાન એમના તરફ ગયું નહીં. હવે આગળ ચોરનું પગેરું ન મળવું એટલે કે કોઈ નિશાન ન મળવું, એટલે આગળ પગેરું ન મળ્યું એટલે બધા કંટાળીને પાછા વળતા હતા. ત્યાં જ તે કૂતરાએ વાણિયાની ધોતી પકડી અને ખેંચવા લાગ્યો. તે પછી એ એક વાડ પાસે આવીને ઊભો રહ્યો અને ત્યાં એને પગથી ખોતરવા માંડ્યું, એટલે કે એને એ રીતે ઇશારો કર્યો કે અહીંયા ખોદો. ત્યાં ખોદકામ કર્યું તો બધો જ ચોરીનો સામાન અકબંધ મળી આવ્યો. અકબંધ એટલે કે જેમનો તેમ જ, એટલે કે જેમ હતો તેમ જ મળી આવ્યો. એમાંથી કંઈ પણ ઓછું થયું ન હતું. વાણિયાના અરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું.
વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. હવે ચોરીનો સામાન છે એ બધો જેમ હતો તેમ જ મળી ગયો એટલે વાણિયાના હરખનો પાર ના રહ્યો અને વાણિયો ખૂબ ખુશ થઈ ગયો. એને એવું વિચાર્યું કે આ ડાઘ્યો જે કૂતરો છે એને હવે મારે વહેલો છૂટો કરી દેવો જોઈએ, એટલે કે એને એના માલિક પાસે મોકલી દેવો જોઈએ. લાખાને જે મેં પૈસા ધીર્યા એટલે કે આપ્યા છે એ પૈસા કરતાં તો ઘણું બધું મને આ ડાઘિયા કૂતરાએ બચાવી આપ્યું છે. આ બધું છે એક ચિઠ્ઠીમાં એને લખી અને ડાઘિયાની કોટી એટલે કે એની ડોકે જે પટ્ટો હતો તેમાં ચિઠ્ઠી બાંધી અને તેને વિદાય કર્યો. અહીં એવું બન્યું કે લાખા વણઝારાને પૈસાની છૂટ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું, મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વાલો ડાઘ્યો. ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. હવે બન્યું એવું કે એક તરફ તો વાણિયાએ ડાઘિયાને વિદાય કર્યો અને બીજી તરફ લાખાને પણ પૈસાની છૂટ થઈ એટલે કે પૈસા એની પાસે આવી ગયા. એટલે એને વિચાર્યું કે મહિનો પૂરો થાય ને હું આપવા જાઉં એમાં તો કંઈ નવું નથી, જો મહિનામાં દિવસો બાકી હોય અને હું પૈસા આપી દઉં તો ખરો કહેવાવ, એમ વિચારી અને એ પૈસા લઈને વાણિયા પાસે આવવા નીકળ્યો. ત્યાં રસ્તામાં જ એને ડાઘ્યો મળી ગયો. દૂરથી એને જોયું તો કૂતરા જેવું દેખાણું અને ધ્યાનથી જોયું તો એનો વાલો કૂતરો ડાઘ્યો હતો. લાખાને એવો વિચાર આવ્યો કે અરે ભગવાન, આ કૂતરાએ તો મારી શાખ ઉપર પાણી ફેરવ્યું એટલે કે મારી આબરૂ ઉપર પાણી ફેરવ્યું. એ નાસી આવ્યો, હું શું મોં બતાવીશ. ડાઘ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. એટલે લાખાને એવો વિચાર આવ્યો કે કૂતરો છે એ નાસીને અહીં મારી પાસે આવી ગયો છે, હવે હું વાણિયાને શું મોઢું બતાવીશ. ડાઘ્યો છે એ લાખા પાસે પ્રેમથી એટલે કે લાડથી આવવા જાય છે ત્યારે લાખો છે એને આંખ બતાવી એટલે કે એને ખીજાય છે અને ફિટકાર આપે છે એટલે કે તિરસ્કારી અને મોઢું ફેરવી લે છે. ઘડીભર ડાઘ્યો થંભી ગયો. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણઝારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. એ પોતાના માલિક તરફથી એને જ્યારે તિરસ્કાર મળ્યો ત્યારે કૂતરાએ છે પહેલાં તો ઘડીભર તો એને આશ્ચર્ય થયું, પછી બીજી જ પડે એ ડુંગર ઉપર દોડ્યો અને ત્યાં પથરા ઉપર પોતાનું માથું પછાડી પછાડી અને મરી ગયો. હવે લાખો છે એ વાણિયા પાસે પૈસા આપવા જાય છે ત્યારે એને બધી વાતની ખબર પડે છે. પછી તો લાખાને પસ્તાવાનો કોઈ પાર નથી રહેતો. ભારે અહીંએ લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવર તે ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. એટલે જ્યારે લાખાને ખબર પડી કે કૂતરો છે એ નાસી નહોતો આવ્યો પણ શેઠે હરખથી જ એને મારી પાસે મોકલ્યો હતો, એને વિશ્વાસઘાત નહોતો કર્યો, તો એને ખૂબ દુઃખ થયું. એ ભારે હઈએ પોતાનો કૂતરો જ્યાં મરી ગયો હતો ત્યાં પાછો આવ્યો અને ત્યાં એક મોટું સરોવર બંધાવ્યું. એ સરોવર હાલમાં ઉત્તર ગુજરાત પાસે રાધનપુર ગામમાં આવેલું છે. બાળકો, હવે આ પાઠની શબ્દ સમજૂતી. ભીડ પડવી એટલે કે તંગી જણાવી, ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો, પગેરવું એટલે કે પગનું નિશાન, સાખ એટલે કે આબરૂ, શાન એટલે કે ગીરો, અકબંધ એટલે કે હતો તેટલો જ, ફિટકાર એટલે ધિક્કાર અથવા અનાદાર. ત્યાર પછી રૂઢિપ્રયોગો. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી, ખાતર પડવું એટલે કે ચોરી થવી, દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસપાત્ર, આંખ ફરી જવી એટલે કે અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી, આંખ બતાવવી એટલે કે ગુસ્સો પ્રગટ કરવો, ભારે હઈએ એટલે કે દુઃખી હૃદયે. બાળકો, આ પાઠ અહીં પૂરો થાય છે. આપણે ફરી મળીશું આવતા તાસમાં. ત્યાં સુધી આવજો.